આપણે સ્પેશિયલ ગાંઠિયાનો લોટ આપણે લીધો છે, તો આપણે એના ગાંઠિયા બનાવવાના છે. ત્રિકોણ ગાંઠિયા કહે ને એ ગાંઠિયા પાડવાના છે, તો આપણે એનો સરસ લોટ બાંધશું. આપણે આ લોટ લીધો છે, લોટની અંદર આ સોડાની પડી આવી છે, તો આપણે આપણે એ સોડા નાખવાના છે. સ્પેશિયલ ગાંઠિયાના સોડા આવે છે, સ્પેશિયલ ગાંઠિયાના સોડા આવે છે, તો આપણે અંદર એડ કરીશું. આપણે સોડા નાખવાના છે, આપણે ગાંઠિયાના સોડા એડ કરીશું. અડધી ચમચી નાખ્યા છે કાળા મરીનો પાવડર, આપણે અડધી ચમચી એડ કરીશું. મોટી છે એટલે આપણે અડધાથી ઓછા નાખીશું. આપણે અડધી ચમચી એજમાં લીધા છે, આપણે એને આવી રીતના ક્રશ કરી નાખીશું. આપણે ક્રશ કરીને નાખવાના, એજમાનો સ્વાદ સરસ આવે છે. આપણે આઈટમ છે ગોકુળ આઈટમ, તો એમાં આપણે ગાંઠિયા બનાવવા, એને મિક્સ કરી દીધું છે. મિક્સ કરી દઈશું સરસ, અને આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક બાઉલ લીધું છે, બાઉલની અંદર આપણે તેલ લેવાનું છે. એક વાટકો તેલ લેવાનું છે અને એક વાટકો આપણે પાણી. આપણે એક કપ તેલ લીધું, તો આપણે એક કપ વાટકી આપણે પાણી એડ કરીશું. આપણે એક વાટકી પાણી એડ કરીશું. આપણે એને સરસ હલાવીશું. આપણે એને સરસ હલાવવાનું છે, એકદમ મસ્ત હલાવવાનું છે. આપણે તેલ પાણી અંદર થોડું થોડું મિક્સ કરતું જવાનું છે અને એને લોટ બાંધતું જવાનું છે. આપણે તેલ પાણી ભેગું કર્યું હતું એને આપણે અંદર એડ કરવાનું. એકદમ પોસા ગાંઠિયા થાય છે. આપણે બધું એડ કરી દીધું છે. આપણે લોટ બાંધીને ટાંકીને રાખી દેવાનો છે. આપણે હવે આને ટાંકી દઈશું. આપણે હવે ટાંકી દઈશું. ટાંકીને આને 20 મિનિટ સુધી રહેવા દેવાનું છે. આપણે 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે ગાંઠિયાના લોટને જોઈ જઈએ. આપણો લોટ સરસ એ પૂર્ણ આવી ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે. તો આપણે એને સરસ કહણી નાખીશું. થોડુંક ઉપર પાણી આપણે છટકર્યું હતું, તો એ પાણી દેખાય છે. આપણો લોટ સરસ થઈ ગયો છે, એકદમ તેલ મૂક્યું છે. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. આપણું તેલ આવી ગયું છે, તેલ આવી ગયું છે, અને આપણે ત્રિકોણ ગાંઠિયા પાડવાના છે. તો ત્રિકોણ ગાંઠિયા પાડવા માટે આપણે ચારો લીધો છે, ચારો લીધો છે, તો આપણે એમાં ગાંઠિયા પાડવાના છે. પાણીવાળો હાથ કરવાનો છે, એટલે આપણો હાથ ફરે, નહીં તો ફરે નહીં. આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે, તો આપણે હવે બહાર કાઢી લઈશું. આપણે આ ડિશમાં બહાર કાઢી લઈશું. આપણા ગાંઠિયા સરસ તૈયાર છે. તો હાલો ગાંઠિયા ખાવા. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. બની ગયા જો, એકદમ મસ્ત બની ગયા.